નલિયા ગ્રુપ શાળા નંબર 3માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નલિયામાં ઉજવણી કરવામાં આવી, જેમાં હર ઘર તિરંગા અંતર્ગત દેશભક્તિ ગીત, ચિત્ર સ્પર્ધા, ગાયક સ્પર્ધા, વંદન સ્પર્ધા, ક્રાંતિકારીઓની વેશભૂષા, અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં મામલતદાર વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ ભટ્ટ, શાળાના આચાર્ય રંજનબેન સજોટ, લખધરસિંહ જાડેજા, સીઆરસી કોઓર્ડિનેટર અરવિંદભાઈ દામા, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના મહામંત્રી લક્ષ્મણભાઈ ગઢવી, નલિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ કોલી, એસએમસી અધ્યક્ષ દેવજીભાઈ કોલી, એસએમસી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના ઉજવાય, રાષ્ટ્રને સમર્પિત થઈ રાષ્ટ્રને દરેક કામમાં સહભાગી થવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હાકલ કરવામાં આવી હતી. સીઆરસી કોઓર્ડિનેટર શ્રી લખધીરસિંહ જાડેજાએ હર ઘર તિરંગ અંતર્ગત તારીખે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેકના ઘરમાં ભારતની આનબાન શાન તિરંગો દરેકના ઘરમાં ફરકાય તે માટે સંદેશ આપ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આયોજક અને સમગ્ર દેશમાં ભારત માતાનું પૂજન, ભારત માતાની આરતી થઈ, જેની વિગતો અરવિંદભાઈ દામાએ આપી હતી. રાષ્ટ્રભાવના સાથે દેશ સેવાના હર કાર્યોમાં જોડાઈ જવા હાકલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ, હરેશભાઈ, ત્રક્ષીભાઈ શાળાના સર્વ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદભાઈ દામાને આભાર વિધિ લક્ષ્મણભાઈ ગઢવીએ કરી હતી. વંદે માતરમના ગીત સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા. શાળા નંબર 3ના આચાર્ય સંજોટ રંજનબેન કરમસિંહભાઈ, આજે શું પ્રોગ્રામ હતો? આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે આજે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીડીઓ સાહેબ, મામલતદાર શ્રી, બીઆરસી, સીઆરસી, સરપંચશ્રી તથા એસએમસીના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને તેમાં રંગોળીની સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધા, વેશભૂષાનો કાર્યક્રમ, સ્વાગત ગીત, દીપ પ્રાગટ્ય, ભારત માતાનું પૂજન એવા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમનો હેતુ એ હતો કે બધામાં રાષ્ટ્રભાવના જાગૃત થાય અને 13 તારીખથી કરી અને 15 તારીખ સુધી દરેકને પોતાના ઘર ઉપર, સરકારી ઓફિસો ઉપર રાષ્ટ્રધ્વજનું ફરકાવવાનું છે અને એ બધાને બાળકોને, વાલીઓને જાણ થાય એના માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે સરસ મજાનું આ નાનકડો કાર્યક્રમ નલિયા શાળા નંબર 3માં સ્ટાફની અને આચાર્યશ્રી તથા સીઆરસી બધાની અથાગ મહેનતથી આ સરસ મજા નાનકડો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. કેટલા વર્ષ તમે આ શાળામાં ફરજ બજાવો? હું 25 વર્ષથી આ શાળામાં ફરજ બજાવું છું અને અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પણ ચાર્જ મારી પાસે છે. આપ સૌ જાણો છો તેમ કે અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દરેક જગ્યાએ જનજાગૃતિ માટેના કાર્ય ચાલી રહ્યા છે. ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા થીમ હેઠળ અવરનેસ દરેક બાબતની અંદર આવે એના અંતર્ગત આજે નલિયાની શાળા નંબર 3 છે એની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની અંદર આપણે આજે પ્રભાત ફેરી કાઢવામાં આવેલી હતી. સાથે સાથે દરેક જગ્યાએ આપણે જે કાર્યક્રમના અંદર અવરનેસ આવે એના માટે કરી રંગોળી સ્પર્ધા રાખવામાં આવી છે, ચિત્ર સ્પર્ધા છે આજે રાખવામાં આવેલી છે. અને આવી રીતે તાલુકાની 168 જે શાળા છે, પ્રાથમિક શાળાઓ, એની અંદર આ થીમ ઉપર દરેક જગ્યાએ કાર્ય કરવામાં આવેલું છે. કલા ઉત્સવની ઉજવણી છે એ પણ દરેક પ્રાથમિક શાળાની અંદર આ કરવામાં આવેલી છે. અને સાથે સાથે આપણે દરેક સ્કૂલના, જે અત્યારે મને જાણવા મળ્યું છે તેમ કે 15-15 તિરંગા દરેક સ્કૂલ છે એ ખરીદશે અને સાથે સાથે 15 રીતે એવી રીતે બધી શાળાઓના મારફતે આ તિરંગા છે ઘર ઘર સુધી પણ લહેરાય પહોંચે એના માટે શાળા પરિવાર તરફથી પણ એક સરસ મજાનો પ્રયત્ન અહીંયાથી કરવામાં આવી રહેલો છે.
આપણે આ પ્રોગ્રામ છે એ 13, 14 અને 15 એ 3 દિવસ માટે કરી અને ઘર ઘર ઉપર આ તિરંગો લગાવવાના છે અને એનાથી અગાઉ એટલે કે 11 તારીખ સુધી આ અવેરનેસ માટેનું જનજાગૃતિ માટેનું કાર્ય છે એ દરેક જગ્યાએ કરવામાં આવશે. અગર આપ કે મુજે આશીર્વાદ મિલ જાય મેં યે સપના પૂરા કર દૂંગા. 2022 देखिए 2022 यानी आज से 3-4 साल के बाद हमारे देश की आजादी के 75 साल होने वाले हैं. गोविंद गुरु जैसे महापुरुषों ने जिन सपनों को देख करके बलिदान दिए थे उस आजादी के 75 साल हो रहे हैं और मैंने व्रत लिया है, संकल्प किया है कि 2022 आजादी के 75 साल होंगे तब तक हिंदुस्तान में एक भी परिवार ऐसा नहीं होगा जिसका अपना खुद का पक्का घर नहीं होगा. और कांग्रेस जैसा नहीं, घर यानी 4 दीवारें खड़ी कर दी. मोदी जब प्रधानमंत्री आवास योजना करता है तो पक्का घर, पक्की छत, घर में नल, नल में जल, गैस का कनेक्शन, बिजली, एलईडी बल्ब, शौचालय, ऐसा पक्का पूरा घर ये मेरा सपना है. आज प्रदर्शन होगा राहुल? नहीं, देखिए आप नेशनल हेल्प की बात कर रहे हैं जी सर. देखिए ये पूरा इंटिमिडेशन का अटेम्प्ट है. ये सोचते हैं कि थोड़ा सा मतलब प्रेशर डाल के हमें चुप कर देंगे. हिम्मत नहीं होने वाले जी. जो इस देश में नरेंद्र मोदी जी, अमित शाह जी कर रहे हैं लोकतंत्र के खिलाफ, उसके खिलाफ हम खड़े रहेंगे चाहे कुछ भी करें. सर बीजेपी कह रहे हैं कि रण छोड़ने भी नहीं देंगे और भागने भी नहीं देंगे. मतलब संबित पात्रा कह रहे हैं कि भागने नहीं देंगे और रण की बात कर रही है, लड़ाई की बात कर रही है कांग्रेस पार्टी. कौन बात कर रहा है भागने की? वो बात कर रहे हैं. देखिए सुनिए बात जी, हम इंटिमिडेट नहीं होंगे, हम नरेंद्र मोदी से नहीं डरते हैं. समझ गए बात? कर लें जो करना है, कुछ फर्क नहीं पड़ेगा. राहुल जी बोलने दीजिए. जो मेरा काम है देश की रक्षा करना, लोकतंत्र की रक्षा करना, देश में जो हार्मनी है उसको मेंटेन करना, वो मैं करता रहूंगा जी. ये जी. कुछ भी कर ले, करने राहुल ईडी कह रही है कि सेल कंपनीज का हुआ. मोदी से तो मैं मतलब बिल्कुल नहीं डरता हूँ. घर के बाहर कल बैरिकेडिंग हुई है, उसको कैसे देखते हैं आप सर? और लगाएं और बैरिकेडिंग करें. और सर आपको जिस तरह से कल AICC मुख्यालय को भी बैरिकेड किया गया, सच्चाई को बैरिकेड नहीं करा जाता सर? लगातार सब ठीक है, बढ़िया. और करिए सच्चाई को बैरिकेड नहीं. क्यों करना चाहते हैं? क्यों कर रहे हैं राहुल गांधी जी? राहुल जी कल जो आप लोग का कार्यक्रम है वो आप वो कह रहे कि आप प्रोटेस्ट नहीं कर सकते हैं. प्रोटेस्ट नहीं कर सकते, नोटिस आया है KC वेणुगोपाल का कि अनएम्प्लॉयमेंट प्रोटेस्ट नहीं कर सकते. पुलिस ने क्या किया? पुलिस ने मना किया है, प्रोटेस्ट करेंगे. परमिशन नहीं दे रही पुलिस. आप लोग प्रोटेस्ट जारी रहे तो रोकिए, बिल्कुल रहे. व्हाट बीजेपी वॉन्ट्स टू डू इज बीजेपी वॉन्ट्स दैट नथिंग इन इंडिया शुड बी मेड बाय स्मॉल एंड मीडियम बिजनेसेस. They want that everything should be made by 2 or 3 of their favorite big business people. That is why they change these rules. Their entire idea is to take the money out of these people's pocket, right? And put it into rich businessmen. The point is that they want to take away what is theirs and give it to 2 or 3 of the biggest industries. So in India, if you look at, for example, Notbandi, demonetization, you look at GST, you look at farm laws, every action of theirs is about taking away things from poor people, weaker people, and handing it to the biggest richest people. Is BJP wants that nothing in India should be made by small and medium businesses. They want that everything should be made by 2 or 3 of their favorite big business people. That is why they change these rules. Their entire idea is to take the money out of these people's pockets
right? And put it into rich businessmen's pocket. Thank you very much. Symbol of Mahatma Gandhi, sir. What about your thing, sir? Huh? What about you think, sir? Khadi symbol of Mahatma Gandhi, sir. Yeah, yes, you are. Charkha, the wheel is the symbol of Mahatma Gandhi. Also the symbol of Emperor Ashoka. It's a historical symbol. Sir, do you think that the central government has made a mistake by allowing... This is not a mistake. The point is that they want to take away what is theirs and give it to two or three of the biggest industries. Right? So in India, if you look at, for example, Notbandi, demonetization, you look at GST, you look at farm laws, every action of theirs is about taking away things from